नमस्कार, निर्माण न्यूज ने विशेष रजूआत झीरो ओवर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों, आज झीरो ओवर कार्यक्रम आप चर्चा करवा जई रहा है गुजरात पब्लिक यूनिवर्सिटी बिल 2023 ने जे विधानसभा में आखिर पास कर देवामां आव्युं छे। चार वार आ पहला पण जे गुजरात विधानसभा में जे पास करावानो जे प्रयत्न करवामां आव्यो हतो परंतु ते पास थयो न हतो, त्यारे आजे हवे तेने मंजूरी आपी देवामां आवी छे। राज्यनी 11 यूनिवर्सिटीओ एक छत्र नीचे हवे आवी जशे। महत्वनी वात कही शकाय के जे यूनिवर्सिटी में अमुक एवी महत्वनी जोगवाईओ पण करवामां आवी छे, જેમાં કુલપતિની ટર્મ 5 વર્ષની રહેશે। એક ટર્મ પૂર્ણ થયા બાદ અન્ય યુનિવર્સિટીના કુલપતિ તરીકે ફરી 5 જે ફરી એક વખત નિમણૂક પણ કરી શકાશે તેવી બાબત સામે આવી છે। સંચાલન અને વ્યવસ્થાપન માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટ પણ હશે। 10 પબ્લિક યુનિવર્સિટીમાં ચાન્સેલર પદે મહામહિમ રાજ્યપાલ પણ રહેશે। બીજી બાજુ અધ્યાપકો આચાર્ય યુનિવર્સિટીના પ્રોફેસર અધ્યક્ષોની નિમણૂકમાં 33% મહિલા સભ્યોની પણ જોગવાઈ કરવામાં આવશે। અને સાથે જો યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો યુનિવર્સિટીના જે પણ અત્યારે હાલ તો જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે તમામ પ્રકારના નિર્ણયો અત્યારે હાલ તો રાજ્ય સરકાર લેશે તેવી બાબત પણ સામે આવી છે। મહત્વની વાત કહી શકાય કે રાજ્ય સરકારની મંજૂરી વગર ભરતી પ્રક્રિયા થઈ શકશે નહીં તેવી માહિતી પણ સામે આવી છે। યુનિવર્સિટીમાં સેનેટ અને સિન્ડિકેટ સભ્યની ચૂંટણી પણ હવે નહીં થાય અને નાણાકીય વર્ષ રાજ્ય સરકાર અનુસાર જ જોવા મળશે। આજે યુનિવર્સિટી એક્ટ એટલે કે જે યુનિવર્સિટી વિધેયક જે લાવવામાં આવ્યું છે જેમાં જેની અસર એટલે કે કહેવાય કે જે 11 યુનિવર્સિટી જે જેમાં સાંકળી લેવામાં આવી છે, જેમાં ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ, સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ, વીર નર્મદ, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી, સાથે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી અને શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટીમાં લાગુ પડશે અને એક છત્ર નીચે આવશે। આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે કે આ મુદ્દા ઉપર અત્યારે હાલ તો કેમ રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે, કેમ આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યો છે, આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સ્નેહલભાઈ જોશી, કે જો ભાજપના નેતા છે, ડૉક્ટર નિધતભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસના નેતા છે, સાથે હરીશભાઈ પટેલ આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિદ્યાનગર અધ્યાપક મંડળના પ્રમુખ છે, સાથે સિન્ડિકેટ સભ્ય છે એસપી યુનિવર્સિટી। વિદ્યાર્થી છું, આ બધા બિલમાં અમારું જે અસ્તિત્વ છે એક અધ્યાપક તરીકે, એક વિદ્યાર્થી તરીકે અને સંચાલક તરીકે કરવામાં આવ્યું છે। બીજું, વિદ્યાનગરનું સ્ટેટસ ગરીબના અભ્યાસ માટે આજુબાજુના લોકોએ દાન કરીને આ યુનિવર્સિટી ઊભી કરી છે અને કરકસર કરીને અમે સિન્ડિકેટમાં રૂપિયા ભેગા કરેલા છે, એ બધો જોઈવટ બ્યુરોક્રેટ લઈ લેશે। અમારા ખાલી 11 યુનિવર્સિટી કોમન યુનિવર્સિટી હતું, નામ પબ્લિક કરી કાઢ્યું। કોમનનો મતલબ શું? કોમન એડમિશન, કોમર્સ અભ્યાસક્રમ, વિદ્યાર્થી બીજી યુનિવર્સિટીમાં જશે, જાહેર તમે ખાનગી યુનિવર્સિટી તો લીધું નથી તો એનો મતલબ શું? બીજી કરવી છે કે અત્યાર સુધી સિન્ડિકેટ ભ્રષ્ટાચાર, અમે સિન્ડિકેટને લગતી રજૂઆત કરી ન થયું તો અત્યાર સુધી હાલના જે વાઇસ ચાન્સેલર ડીન ને ચેરમેન ની બધી એપોઇન્ટ કરી સિનિયોરિટી જોવામાં ના આવી, કશું ના થયું। અને એક ખાસ તમને બધાની વચ્ચે કહું છું, બહુ જ ઉદાહરણ, બેંકની પ્રોપર્ટી અમે 60 રૂપિયા ભાડે 12-15 વર્ષ પહેલા આપી હતી અને હમણાં બેંક ઓફ બરોડાની પ્રોપર્ટી અમારી અત્યારના જે વાઇસ ચાન્સેલરે ખાલી 20 રૂપિયામાં ભાડામાં આપી, દેખાય તો ભ્રષ્ટાચાર છે છતાં સરકાર કશું નથી કરતી, એને કંઈક સારું કરે તો એનો મતલબ છે। બીજું, અત્યારે હું બોલી શકું છું, ફ્રીડમ ઓફ સ્પીચ છે, પણ જયારે જાહેર સેવક સરકારી કર્મચારી બની જઈશ તો હું નહીં બોલી શકું, મારા આત્માને દબાઈ દેવામાં આવશે। અમારે સરકારનો વિરોધ નથી, અમારે નીતિઓનો વિરોધ છે। અમે મીટિંગ માંગી હતી, ગુજરાત અધ્યાપક મંડળે મીટિંગ માંગી સરકાર, વિધેયક લાગતા પહેલા અમને સાંભળો, અમને બોલાવવામાં નથી આવ્યા। મતલબ એનો એક છે કે બ્યુરોક્રેટનો સંચાલન કરશે અને અમે જે લોકલ અમારા દાતાઓ, અમારા સંચાલકો, અમારા શિક્ષકો, અમારા વિદ્યાર્થીઓનો કોઈ પ્રદાન નહીં, બ્યુરોક્રેટ જ હોશિયાર છે, આ બધા કોઈ હોશિયાર નથી। આનો મતલબ એ છે કે શિક્ષકનો આત્માનો દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને જે શિક્ષણનું પતન એ સમાજનું પતન છે, જાણી લો તમે। નિધતભાઈ,
જ્યારે આપણે યુનિવર્સિટી બિલની વાત કરતા હઈએ તો ક્યાંક ખાનગીકરણ અને વેપારીકરણને લઈને તો કોંગ્રેસે આક્ષેપ કર્યા છે. સૌથી પહેલો મારો પ્રશ્ન એ કે જ્યારે યુનિવર્સિટી આ બિલ જે આ પહેલાં પણ 4 વાર વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું, ક્યાંક પાસ ન થયું હતું, આ વખતે પાસ થઈ ગયું છે, આ બિલને પહેલાં તો આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ચોક્કસ અગાઉ જ્યારે જ્યારે પ્રયાસ થયો ત્યારે વિધાનસભાની અંદર બધાની લાગણી એ સાંભળવામાં આવી. વર્તમાન શાસકોએ એ સાંભળવાની તસ્દી લીધી નહીં. હું કોમન યુનિવર્સિટી એક્ટ કોઈ પણ જગ્યાએ કાયદો બદલાય, સુધારા માટે બદલાય એ હંમેશા આવકાર્ય હોય. આપણે એવું ન કહી શકાય કે એકવાર કાયદો આવી ગયો એ આજીવન રહેવો જોઈએ. પણ આપણે કયા કાયદામાંથી શું લેવા માગીએ છીએ? આ જ કોમન યુનિવર્સિટી એક્ટ જૂનાગઢ અને ગોધરામાં લગભગ બધી જ આવી જોગવાઈઓ છે. છેલ્લા 7-8 વર્ષથી આ જ જોગવાઈઓ યુનિવર્સિટી કાર્યરત. આપણે એક ઉદાહરણ એવું આપી શકીએ એમ છીએ કે આ યુનિવર્સિટીમાં આ કામ સારું થયું માટે એવું લાગે છે કે આ કાયદો બધાને લાગુ કરવો જોઈએ. હું એટલા માટે કહું છું કે રાજ્ય સરકારે જ્યારે આનો ડ્રાફ્ટ બહાર આપ્યો ત્યારે આ જ ડ્રાફ્ટમાંથી જૂનાગઢ અને ગોધરાની યુનિવર્સિટીને દૂર રાખવામાં આવી હતી. એ વખતે રાજ્ય સરકારનું આ સ્ટેન્ડ હતું કે એ બંને યુનિવર્સિટીઓમાં લગભગ આવો જ એક છે માટે એમાં સુધારાની જરૂર નથી. વખતે યાદી આવી એમાં એ નામ પણ ઉમેરાઈ ગયા. પણ જ્યારે બધી જ એવી જોગવાઈઓ જે આ બંને યુનિવર્સિટીઓમાં હતી તો આપણને એના કોઈ દેખીતા સારા પરિણામ દેખાણા હોય એવું લાગતું નથી. એ સિવાય રાજ્ય સરકારની જ કેટલી યુનિવર્સિટીઓ, માનો કે આપણી કૃષિ યુનિવર્સિટી હોય, આપણી સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોય, આપણે જે સિંગલ ફેકલ્ટી જેવી યુનિવર્સિટીઓ શરૂ કરી છે એમાં પણ આ જ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 લાગવાની છે. એમાં પણ આ જ વિદ્યાર્થીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાના છે. તો એને પણ આ કોઈ વસ્તુ લાગુ ન પડે? રાજ્ય સરકારનો હેતુ વિદ્યાર્થીઓ હોય તો આખા કાયદાની અંદર તમે મને એવી 2-5 વસ્તુ બતાવો કે જે આ વિદ્યાર્થી કેન્દ્રી છે. અભ્યાસક્રમ કોમન કરવાની કોઈ જોગવાઈ નથી, એ થઈ શકે પણ નહીં. એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સાણંદના વિદ્યાર્થીઓ અથવા રાજકોટના વિદ્યાર્થીઓ ફાઇન આર્ટ્સ ને બધું એક સરખું ભણશે આ કાલ્પનિક વાત છે? તો કેન્દ્ર સરકાર દિલ્હીથી બેઠા આખા દેશનો બધો જ અભ્યાસક્રમ એક સરખો કરી શકી હોત. હંમેશા જ્યાં ફ્લેક્સિબિલિટી, આપણે નેશનલ એક્રેડિટેશન કાઉન્સિલ જે આ યુનિવર્સિટીઓને એક્રેડિટેશન આપે છે એ તો આનું ઇમ્પોર્ટન્સ કહે છે કે દેર શુડ બી ફ્લેક્સિબિલિટી ઇન ધ સિલેબસ, દેર શુડ બી ઓટોનોમી ઇન ધ ઇન્સ્ટિટ્યુશન. આની ઉપર તો એના માર્ક છે કે તમારી કેટલી ઓટોનોમસ છે, કેટલી પ્રજાના લોકોની ચૂંટણી અથવા પ્રજાના લોકોના બનેલા લોકો ચાલે છે. કોલેજોમાં પણ એવું માને છે કે સંચાલક કોલેજનું ગવર્નન્સનું અલગ મંડળ છે જે લોકો આ કોલેજ ચલાવતા હોય. એનો અર્થ એવો થયો કે આપણે એવી સંસ્થાઓને જોવા માંગે છે એસેસમેન્ટ એક્રેડિટેશન કાઉન્સિલ જે સ્વાયત્ત હોય, જે ફ્લેક્સિબલ હોય, જે નવું કંઈ કરી શકે એમ હોય. એની કે સત્ર વ્યવસ્થા કોમન કરવા માટે પણ રાજ્ય સરકાર આવે, અભ્યાસક્રમ કોમન. નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક 2005 થી ચાલે છે રાષ્ટ્રીય કક્ષાએ. એણે એમકોમના 52 અભ્યાસક્રમ આપ્યા છે. એમ કીધું છે તમારા અનુરૂપ એમકોમ ચલાવો. ક્યાંક એમકોમ કોટન ઇન્ડસ્ટ્રી ચાલે, ક્યાંક એમકોમ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ચાલે, ક્યાંક એમકોમ એકાઉન્ટન્સી ચાલે, ક્યાંક ઇકોનોમિક્સ ચાલે. આવી વ્યવસ્થા તો કેન્દ્ર સરકારે વર્ષોથી કરી છે અને ફ્લેક્સિબલ કરવાનું નક્કી કર્યું છે. આપણે ટ્રાન્સફરની વાત કરીએ, માઇગ્રેશનની વાત કરીએ, યજ્ઞભાઈ કેટલા લોકોને ટ્રાન્સફરને માઇગ્રેશન હોય છે? કેટલા લોકો આ ટ્રાન્સફર લઈને FISY એક યુનિવર્સિટીમાં ભણે, TY ઓલ ટુગેધર બીજી યુનિવર્સિટીમાં ભણે? આપણે એની માટે કઈ ઓપન યુનિવર્સિટીની વ્યવસ્થા વિચારી શકાય કે કોઈ પણ યુનિવર્સિટીમાં ભણતો હોય અને ફરજિયાત ટ્રાન્સફર થવાનું આવે તો ઓપન યુનિવર્સિટીમાં ભણશે, જેમ આ ગુજરાત સરકારે હમણાં જ ઓપન સ્કૂલ ગુજરાત સરકાર લઈ આવી? આવું કંઈક વિચારવાની જરૂર. પરંતુ હેતુ એવો કે યુનિવર્સિટીની અંદર પ્રજાનું પ્રતિનિધિત્વ ખતમ, ચૂંટાયેલા લોકોનું ખતમ. કુલપતિ કે એ જ લોકો એના સત્તામંડળના, હું કુલપતિ હોઉં અને હું યજ્ઞભાઈને મારી બોર્ડ ઓફ ગવર્નન્સમાં મૂકું અને પછી એમ કહું હું આ કરું છું એ બરાબર છે, તો મારો નિમેલો વ્યક્તિ એમ જ કહેશે હા સાહેબ તમે કરો છો એ બરાબર છે. આવી વાત કરવાને બદલે આપણે ફ્લેક્સિબિલિટી રાખવાની જરૂર છે. હવે તો કાયદો પસાર થયો છે, હજી એક જગ્યા છે. આદરણીય ગવર્નર, આખા ગુજરાતના શિક્ષણવિદો પાસેથી, રાજ કોંગ્રેસ ભાજપ ભૂલી જાઓ, ભૂતપૂર્વ કુલપતિઓ હોય, પ્રોફેસરો હોય, એ સમાજના જીવનના લોકો, એની પાસેથી વિગતો તો મેળવે. 20 દિવસની અંદર આખા ગુજરાતમાંથી સુધારાઓ માગવામાં આવ્યા, સુધારાઓ લઈ લેવામાં આવ્યા,
હવે આપ સાહેબે હમણાં સાચી વાત કરી, 26(1) હેઠળ તમને સરકારના કર્મચારી ગણવા, શા માટે અધ્યાપકને સરકારના કર્મચારી? કારણ કે વર્ગખંડમાં જઈને સરકારની વિરુદ્ધની કોઈ વાત બોલે નહીં. આ દેશ આઝાદ થયો એ બધી જ યુનિવર્સિટીઓમાં ભણેલા વિદ્યાર્થીઓ, મોટી યુનિવર્સિટીના બાળકો, એ લોકોએ આઝાદીની લડત લડવાનું શરૂ કર્યું, સત્તાની સામે બોલતા હતા. આપણે બધા જ અવાજો બંધ કરવા છે. આપણે અધ્યાપકોને સાચું બોલવા પણ કહેવાવું નથી, સાચી જાહેરમાં વાત પણ કરવા દેવી નથી. આ કાયદાની અંદર બધા આવા પ્રોવિઝન આવ્યા છે. મને લાગે છે કે સરકારે પુનઃવિચારણા કરવી જોઈએ. નરેન્દ્રભાઈનું મન ઓપન હતું, એ જ્યારે મુખ્યમંત્રી હતા અને આ વાત આવી ત્યારે એમને પણ એવું લાગ્યું કે ના, આને પુનઃવિચારણા કરવાની જરૂર છે. એમને સાઈડમાં મૂકી આપ્યો એક્ટ. આ સરકારે કોઈને વિચારણા, આમને નરેન્દ્રભાઈને પૂછી લેવાની જરૂર હતી કે અમે આ જે કરવા જઈ રહ્યા છીએ એ બરાબર છે? એમણે પણ કીધું હોત, મેં પણ ભૂતકાળમાં નહોતું કર્યું, તમારે નથી કરવાની જરૂર. બિલકુલ. એક બાજુ યુનિવર્સિટી બિલ ઉપર અત્યારે હાલ તો ક્યાંક ચર્ચાઓ તો જોવા મળી રહી છે. સ્નેહલભાઈ, સવાલ અત્યારે હાલ એ છે કે યુનિવર્સિટી વિધેયક તો રજૂ કરી દેવામાં આવ્યું, પાસ પણ થઈ ગયું, પણ હવે પાસની સાથે સાથે ક્યાંક અત્યારે એક બાદ એક જે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે યુનિવર્સિટીના કર્મચારીઓ સરકારી કર્મચારીઓ બની જશે. જે કોઈ પણ અત્યારે તો સ્વતંત્રતા હતી તેમની પાસે, પરંતુ તે સ્વતંત્રતા પણ અત્યારે તો હવે નહીં રહે. તો આ બિલને લઈને હજુ પણ જે વિરોધ જોવા મળી રહ્યો છે, સૌથી પહેલાં આપની પ્રતિક્રિયા, ત્યારબાદ પછી બીજા સવાલ ઉપર આપણે ચર્ચા કરીએ. યજ્ઞભાઈ, આ જે યુનિવર્સિટી બિલ 2023, એનો મૂળ જે હેતુ છે સ્મૂથ ગવર્નન્સ નો છે, સારું કોર્ડિનેશન ને કોઓપરેશન રહેનો છે. દરેક હાયર એજ્યુકેશન માટે એનું પ્રોપર યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ એનો હેતુ. હાયર એજ્યુકેશન ની અંદર આપણે જોઈએ છીએ, વિદ્યાર્થી હોય, દીકરો કે દીકરી, ગુજરાતનો, તો એ જયારે ભણીને નીકળે તો એનું જે એક્સેસ કરવા માટે ખૂબ જરૂર, જયારે ફ્લેક્સિબિલિટી ની જ્ઞાન ભાઈ આવે છે ત્યારે કેવું છે કે ફ્લેક્સિબિલિટી ઓલરેડી આમાં છે કે કોઈ ક્ષેત્ર હોય કે કોલિટી યુનિવર્સિટીઝ ને કોલેજીસ જો ઈચ્છે તો એ કરી શકે. અને આ જે નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે 2020, એના આધારે આ દરેકે દરેક યુનિવર્સિટી જે આપણે ખૂબ સારી એક વિસ્તૃત વાત કરી કે 11 યુનિવર્સિટીની એક જ છત્રની અંદર છે, તો ઘણી વાર સ્ટુડન્ટ્સને માઇગ્રેશનના પ્રોબ્લેમ થાય છે. અમદાવાદથી ભાવનગર, સુરત આ વગેરે જતા હોય તો એક જ પ્રકારના જો કરિક્યુલમ હોય તો એ લોકો માટે પણ આ એક સરળતા થતી હોય છે. અને સાથે આ જ રીતે એક યુનિવર્સિટી એક જ પ્રકારના નિયમ અનુસાર ચાલે તો ખૂબ સારી રીતે થાય. જેમ વાઇસ ચાન્સેલરશીપની પડે જે મર્યાદા છે એ નક્કી કરવામાં આવી છે, જ્યાં રાજવી પરિવાર યુનિવર્સિટી અપવાદ છે કે ત્યાં એમના જ પરિવારના જે છે જે પરંપરા છે એને ચાલુ રાખવામાં આવી છે. એટલે જયારે સરકારની વાત આવે તો સરકારે આ બધા જ પાસા આની અંદર આવરી લઈ વિદ્યાર્થીને કેન્દ્રે, ખાસ તો નેશનલ એજ્યુકેશન પોલિસી છે ને એના આધારે જે સમય અંતરે ક્રમશઃ બદલાવ લાવવા માટે આજે ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બિલ જે છે એ પારિત થયું છે. અને મને યજ્ઞભાઈ લાગે છે કે ખૂબ જ આનો પોઝિટિવ ઇમ્પેક્ટ સ્ટુડન્ટ્સના કેરિયર પર, સ્ટુડન્ટ્સના એજ્યુકેશન પર અને સ્ટુડન્ટ્સ આગળ જતા આ જે બિલ છે એનો પ્રતિસાદ ખૂબ સારો આપશે. જી સ્નેહલભાઈ, બીજો પ્રશ્ન આપણે જ, આપે જેમ કહ્યું કે અત્યારે તો વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમના બ્રાઇટ ફ્યુચર માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે, પણ ક્યાંક વિદ્યાર્થીઓ આ નિર્ણયથી ખુશ નથી. કારણ કે જે સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી હવે નહીં થાય એ પણ હવે જે સંપૂર્ણપણે બંધ થઈ જશે તેવી બાબત તેમણે વ્યક્ત કરી છે, તેમણે જ વિરોધ કર્યો છે. શિક્ષણ વિદ્યાએ કહ્યું છે કે જો અત્યારે હાલ તો આ પ્રકારનું જો બિલ લાવવામાં આવે, કારણ કે વાણી અને અભિવ્યક્તિની જે તેઓ જે સ્વતંત્રતા અત્યારે હાલ તો એમને હોવી જોઈએ, પરંતુ આ કાયદામાં ક્યાંક કોલેજના પ્રોફેસરોને અત્યારે હાલ તો ચૂપ કરાવવા માટેનો કાયદો છે તેવી બાબત પણ સામે આવતી હોય છે. ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો અને ઘણા બધાના મનમાં, આપણા દર્શકોના મનમાં પણ આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હશે. મારે કેવું છે કે આગળ આપણે બે સેપરેટ વાતમાં કરવી છે કે એક જે ટીચર છે, પ્રોફેસર છે, એ બધા પણ દેશના નાગરિક છે, સ્ટુડન્ટ પણ દેશના નાગરિક છે, જેમ તમે ને હું છીએ.
આપણે આજના યુગમાં જે અભિવ્યક્તિની આઝાદી છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી લઈ અને અનેકો અનેક માધ્યમ સુધી આપણે દરેક સિટીઝન્સ પાસે છે, અને છેલ્લા કેટલા વર્ષોમાં ક્રમશઃ આ જે છે વધી છે. આપણે હમણાં જ જોયું કે એક પોલિટિકલ પાર્ટી એક લિસ્ટ બહાર પાડ્યું કે આટલા પ્રેસ રિપોર્ટરને અમે બેન કરીએ છીએ. એટલે આને આઝાદીનું હનન જે છે એ રિયલ સેન્સમાં આ પ્રકારના જો લોકો ઇવન પ્રેસને પણ આ રીતે જો એ લોકો ખુલ્લેઆમ બાયકોટ કરતા હોય તો મને લાગે છે આ પ્રકારની કોઈ ઘટના હોય એને કદાચ કહેવાય કે કોકનો અવાજ દબાવ્યો. પણ આ જે બિલની વાત કરીએ અને સ્ટુડન્ટની વાત કરીએ, આપની વાત જે છે હું એમના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ વાત કરું છું, કારણ કે આપણે સૌ જેમ હરીશજીએ કીધું કે એક સમયકાળમાં એક ફેઝમાંથી પસાર થયા છે ને આજે આપણી જે તે પ્રોફેશન આપણે સ્વીકાર્યા છે કે જે આપણે ભણ્યા હતા એમાં પ્રમાણે આવ્યા છે. મૂળ વાત પર હું આવું કે જે આઝાદીનું હનનની વાત આવે છે ને જે અવાજ દબાવી દેવાની વાત આવે છે આ પ્રકારના નેરેટિવ કદાચ વિરોધ પક્ષ ઉપાડતો હોય, કારણ કે એ લોકોને તો કોઈ ગેન કેન પ્રકારે વિરોધ કરવાની એને ગમ્યું કે નિરાજભાઈએ કીધું કે ભાજપ કોંગ્રેસ બાજુમાં રાખો, તો જો એ રીતે એ લોકો વિચારે તો મને પણ લાગે છે કે આગળ જતા આનું પરિણામ સારું આવે. બીજું એક અગત્યની વાત કે યજ્ઞભાઈ કે આ શરૂઆતમાં લોકોને એને સમજવા માટે એની જોડે એડેપ્ટ થવા માટે થોડો ટાઈમ લાગે, પણ આ જે ટાઈમ લાગતો હોય છે તે પાર્ટીના પણ કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓ સાથે દરેક સ્તરે વાતચીત કરી થોડોક સમય લાગશે પણ બધું યોગ્ય થઈ જશે. શું લાગી રહ્યું છે આપને યોગ્ય થઈ જશે? તમને એક પૂર્વ ભૂમિકા કહું, પહેલા કોમન એક નો પ્રયત્ન થયેલો તો બરોડાનું એક ડેલિગેશન દિલ્હી ગયેલું અને અડવાણી સાહેબને મળ્યું હતું કે ભાઈ આ અમારે એમએસ યુનિવર્સિટીના બધાનો વિરોધ છે કે તમે કોમન એક્ટ ના લાવો. એટલે આ હકીકત છે. એક વખત અડવાણી સાહેબે નરેન્દ્ર મોદી સાહેબના સીએમ હતા એમનો પત્ર લખેલો, આનંદીબેન એજ્યુકેશન મિનિસ્ટર હતા અને લહેરી સાહેબની પાસે મોકલ્યા અને એ વખત કોમન એક્ટ પાછો ખેંચાયેલો. એટલે એ વખત મોદી સાહેબ બી માનતા હતા, અડવાણી સાહેબ બી માનતા હતા કે કોમન એક્ટની જરૂર નથી. તો હવે કેમ કોમન એક્ટની જરૂર ઉભી થઈ? બીજું, સાતમા પગારપંદમાં અમે 10,000 અધ્યાપકો હતા, અત્યારે મહેકમ મારું 2,300 અધ્યાપકો, અત્યારે જો પગારપંદ નવો આવે તો અમે જૂના અધ્યાપકો 2,300 જ છે. અત્યારે તો બધા અધ્યાપક સહાયકો છે અને છેલ્લા 10 વર્ષથી કોઈ પટાવડ એટલે સેવકભાઈ અને ક્લાર્ક આપ્યો નથી. લગભગ 6,000 થી 7,000 પોસ્ટ ખાલી છે આ સરકારમાં જ. તમે રાતોરાત અમે તમને આ બધું આપી દઈશું, તમે ભરતી કરી દેશો. અમારી કોલેજમાં એક જ અત્યારે ફૂલ ટાઈમ ક્લાર્ક છે અને સેવક બે જ છે. પહેલા 40 અધ્યાપકો હતા, તમે 20 જણા જ અધ્યાપકો છે. આ બધા પ્રશ્નો છે અને જો સરકાર આ બધા પ્રશ્નો આ બધું બિલ લાવીને ઉકેલતી હોય તો અમને આનંદ થશે, પણ નહીં થાય એનો ભરોસો છે. એટલા માટે કે આ સરકાર છે ને 10 વર્ષથી એ જ હતા ને. અને બીજું ખાસ કહું તમને કે અમે 200 સેનેટ, 20 સિન્ડિકેટ, એમ ટોટલ 11 યુનિવર્સિટીના 2,000 સેનેટ અને 200 સિન્ડિકેટ મેમ્બર અમે અમારું બ્રેઇન લગાવીને એકેડેમિશિયન તરીકે અમે બધી ચર્ચા કરતા હોય એની જગ્યાએ 12 કે 15 જણા ગાંધીનગર બેસીને એનો ગુજરાતનો વહીવટ કરશે. 15 જણા બ્યુરોક્રેટ જેમાં 200-2,000 માણસ ઇન્વોલ્વ હોય, એકેડેમિશિયન, સંચાલકો, વિદ્યાર્થી, અધ્યાપક અને પ્રતિનિધિ, એની જગ્યાએ ડેમોક્રેસીની જગ્યાએ ઓટોક્રેસી થઈ ગયા. તો કે 15 જણા આખા 11 યુનિવર્સિટીનો વહીવટ કરશે તો આને વહીવટ કહેવાય અને ટ્રાન્સપરન્સી કહેવાય. અને તમે કોલેજનો ઓટોનોમસ બનાવો છો તો યુનિવર્સિટીનો ઓટોનોમસ બનાવો ને. અત્યારે અમારી કોલેજો બધી ઓટોનોમસ તરફ જઈ રહી છે. કેમ? સરકાર કે તમે ઓટોનોમસ બનાવો અને આ બાજુ તમે યુનિવર્સિટીને ઓટોક્રેસી તરફ લઈ જાઓ છો. ખરેખર આ તો ડ્યુઅલ બિહેવિયર કહેવાય. અને બીજું, વિદ્યાર્થી કેન્દ્ર બિંદુ છે. અધ્યાપકને તમે ના રાખો પણ વિદ્યાર્થીને તો રાખો, એની પર તો આખું શિક્ષણ જગતની પાયો છે. તો આ ટોટલી આ બિલમાં અમને ખરેખર કહું તમને કારો કાયદો જ છે. એટલા માટે છે બધાને સાંભળવામાં આવ્યા નથી, ખાલી સૂચનો મંગાવ્યા છે અને સૂચનોનો અમલ કરવામાં આવ્યો નથી. અને અમારે ત્યાં થયેલો ભ્રષ્ટાચાર એસપી યુનિવર્સિટીનો, આ નવા કાયદામાં એ લોકો ઇન્કવાયરી કરશે એનો તો મને આનંદ થશે. આ બોલેલું મારું કે ભાઈ ના, હું મેં બધાની વચ્ચે કહ્યું છે અહીંયા ખોટું થયું છે, ભરતીમાં ખોટું થયું છે, એટલે હું કહું છું બધાની વચ્ચે. શું કરશે સરકાર? અમને પાટણની વાત આવી, પાટણ એમએલએ કહ્યું કે પાટણ યુનિવર્સિટીમાં ભ્રષ્ટાચાર થયો. સરકારને કે છું રાજીનામું આપી, અને ધારાસભ્ય ભાજપનો બોલે તો બી સરકાર ના સાંભળતી હોય તો અમારું અસ્તિત્વનો પ્રશ્ન આવે છે.
અમે જાહેર સેવક બનાવીને અને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સાહેબ, એટલે અમે એનો વિરોધ કરીએ છીએ. સ્નેહલભાઈ, જો નીતિઓની તમે વાત કરો છો, સૂચનો મંગાવવાની તમે વાત કરો છો, પણ ક્યાંક સૂચનો અત્યારે હાલ મંગાવવામાં આવ્યા, પણ હવે તેનો કે એમ કહેવાય ને કે યોગ્ય અમલ થયો નહીં, માત્ર ને માત્ર વાતો જ કરવામાં આવી તેવી બાબત સામે આવતી હોય છે, અને ક્યાંક જગ્યાઓ પણ ઘણી બધી ખાલી છે. પહેલાં તેના માટે વિચારો ને, પહેલાં જગ્યાઓ અત્યારે તો પૂરો, આજે શિક્ષકો નથી, શિક્ષકો અત્યારે તો લાવવામાં આવે, અન્ય જે કોઈ પણ અત્યારે તો ભરતી કરવાની છે તે કરવામાં આવે. અત્યારે અન્ય કોઈ પણ વસ્તુ લાવવા કરતાં પહેલાં ભરતી કરવી બહુ જરૂરી છે. સ્નેહલભાઈ, તેના માટે સરકાર ક્યારે વિચારશે અને કેવી રીતે વિચારશે? યજ્ઞભાઈ, મેં જેમ કીધું કે આ જે નીતિઓ જે છે તે ક્રમશઃ આ દરેકે દરેક નીતિ લાગુ થાય છે, એની અંદર શિક્ષકને લાવવા હોય, બીજો જે સ્ટાફ હોય એની ભરતી હોય, આ બધા જે કાયદા કાનૂન છે અને એની જે છે ખરેખર ખૂબ સારો એટલે નીવડશે કે આ જે કોઈ પણ કોલેજ હોય કે જે યુનિવર્સિટીની જે સત્રમાં આવતી હોય તો એ બધી કોલેજની અંદર એક જ પ્રકારની પ્રક્રિયા, તો ઘણી બધી જગ્યાએ ઘણી બધી ઘટનાઓ, ઘણા બધી સંસ્થાઓમાં બધી હોય છે, પણ આની અંદર આ પ્રકારે અલગ અલગ જે છે આ ડી. સ્નેહલભાઈ, આપણે બેન્ડવિડ્થમાં થોડો પ્રોબ્લેમ લાગી રહ્યો છે. સેન્ટ્રલાઇઝેશન ને ખૂબ સારી રીતે સેન્ટ્રલાઇઝ કરી અને એક જ બોડી એનો, એટલે મારો અવાજ આવે છે હવે? જી, આપનો અવાજ આવે છે. જી જી જી. હા, એટલે મારે એ જ કહેવું છે અજ્ઞભાઈ કે એક જ છત્રની નીચે જ બધું, એક છત્રની નીચે હું ના નથી પાડતો, પણ ભરતીને લઈને સવાલ થયો છે, ભ્રષ્ટાચારને લઈને સવાલ થયો છે, તે ક્યારે પૂરો, તેની ઉપર ક્યારે પૂર્ણ વિરામ લાગશે? એની પણ આખી પદ્ધતિ છે, સાથે સાથે વાઇસ ચાન્સેલર્સ હોય એ લોકોની અંદર પણ જે વય મર્યાદા સાથે એવી પણ જોગવાઈ છે કે એ કોઈ પણ પોલિટિકલ ઇન્સ્ટિટ્યૂટ કે કોઈની સાથે જોડાયેલા ના હોવા જોઈએ. એટલે આ જે છે તે એક જ એકદમ ટ્રાન્સપરન્સીથી આ જે યુનિવર્સિટી બિલ છે તે ખરેખર ખૂબ સારું છે અને એક ટ્રાન્સપરન્સી. કોંગ્રેસ એમ કહે છે કે અત્યારના સમયમાં જે આ બિલ લાવવામાં આવ્યું, પહેલા ખાનગીકરણ કર્યું ને હવે સરકારીકરણ કરી રહ્યા છે. એટલે એ જ છે કે કોંગ્રેસની, મેં જેમ આપને આ ડિબેટમાં પહેલા કીધું કે એમની પોલિટિકલ મજબૂરી છે, પણ જયારે આપણે જો વિદ્યાર્થીને કેન્દ્ર પર રાખીને કરીએ તો સરકારને બધી વસ્તુમાં રસ ના હોય, સરકારને ફક્ત એટલે રસ હોય કે વિદ્યાર્થી છે એ ખૂબ સારી રીતે તેની જે યુનિવર્સિટી કોર્પોરેટરી જે છે સેન્ટ્રલાઇઝેશન તરફ જ્યારે આપણે જઈ પીએ અને અભ્યાસક્રમને ગ્લોબલાઇઝેશન થી ખૂબ નજીક લઈ જશે એવી મને ખાતરી છે. ચલો, ઓકે 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 ઓકે. હવે જોવાનું આ ગ્લોબલાઇઝેશન નો મુદ્દો અત્યારે તો નિદતભાઈ સામે આવ્યો છે, પણ ક્યાંક સવાલ જ અત્યારે યથાવત જોવા મળતા હોય છે કે ભરતીને લઈને કોઈ બાબત સામે આવતી નથી, ભ્રષ્ટાચારને લઈને કોઈ બાબત સામે આવતી નથી, અને આ માત્ર ને માત્ર એક બિલ મૂકી દેવામાં આવ્યું છે તેવું લાગી રહ્યું છે. ચોક્કસ, જે જાહેર ચર્ચા થવી જોઈએ, લોકોના વિચારો માગવા જોઈએ, ખુલ્લા મનથી સ્વીકારવા જોઈએ, આવી કોઈ વ્યવસ્થા થઈ નથી. ભ્રષ્ટાચારની વાત સાહેબે કીધી એ સાચી. આપને જાણીને આશ્ચર્ય થશે, અત્યારે જેટલા કુલપતિઓ છે એમાંથી મોટા ભાગના આ બિલમાં જે લાયકાતના ધોરણ નક્કી થયા એ લાયકાતના ધોરણ પૂરા ધરાવતા નથી. આંબેડકર યુનિવર્સિટીમાં ભારતીય જનતા પક્ષે નિયુક્ત કરેલા સિન્ડિકેટ સભ્યો એમ કેવા સરકારમાં જાય કે અમારા કુલપતિની ભરતી ખોટી થઈ છે, એમની નિયુક્તિના પ્રમાણપત્રો ખોટા છે. આ કોંગ્રેસનો આક્ષેપ નહીં, ભારતીય જનતા પક્ષના મિત્રોની રજૂઆત. આવી જ રજૂઆત ઉત્તર ગુજરાતમાં થાય, આવી જ રજૂઆત સૌરાષ્ટ્રમાં થાય. રાજ્ય સરકાર શિક્ષણને ગંભીરતાથી લેવાને બદલે પોલિટિકલ લોકો માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે અને વર્તમાન સિન્ડિકેટ સભ્યો રદ કરીને હવે પછી કુલપતિ પોતે ઈચ્છે એવા સિન્ડિકેટ સભ્યો, એવા બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો, એવા એકેડેમિક કાઉન્સિલના સભ્યો આવે એની માટેનો પીડો પરવાનો આપતું આ વિધેયક છે. કોંગ્રેસ કેવી રીતે રજૂઆત કરશે નિદતભાઈ? કોંગ્રેસે લોકશાહીની અંદર
જે પ્લેટફોર્મ ઉપર રજૂઆત કરવી જોઈએ એ પ્લેટફોર્મ ઉપર જાહેરમાં આજે અર્જુનભાઈ હોય કિરીટભાઈ હોય ખૂબ મોટી વિસ્તૃત રજૂઆત કરી છે. હવે તો સરકારે મન ઓપન રાખવું, જેમ અડવાણીજી અને નરેન્દ્રભાઈ મોદીએ એ વખતે મોટું મન દર્શાવ્યું એવું વર્તમાનમાં સાદા સીધા દેખાતા ભૂપેન્દ્રભાઈ અને ઋષિકેશભાઈ એવું રાખે છે કે નહીં એ આવનારા દિવસોમાં જોવા મળશે. ગુજરાતના મહામહિમ રાજ્યપાલ જાહેરમાં મોટી મોટી વાતો કરે છે, આ બિલ વાંચીને એમનો આત્મા જો હલશે તો ચોક્કસ કોંગ્રેસે આજે જે રજૂઆત કરી છે એ સાર્થક નીવડશે. હરીશભાઈ, હવે કેવી રીતે આપના દ્વારા રજૂઆતો કરવામાં આવશે સરકારમાં? અમે તો ગાંધી માર્ગ સીધે આંદોલન કરીશું, સરકારમાં રજૂઆત કરીશું. પછી જે કોઈ બી બિલ વિધેયક બને પછી નિયમો આવે, શરતો આવે, કે નિયમ અને શરતો એવું બનાવે કે ટીચરની વાણી સ્વતંત્ર છે, પછી અમારું યોગદાન છે વિદ્યાર્થીનું, અધ્યાપકનું, સંચાલકોનું, એ જળવાઈ રહે. અને બીજું, અમારી યુનિવર્સિટીમાં આ તો તમને આજે કહું છું 250 જેવા ડેલી વેજર છે, એ રડે છે, જે ક્રાય કે ભાઈ એમને 250 એમ્પ્લોય છેલ્લા 15 વર્ષથી ડેલી વેજર ઉપર છે, સરકાર ભરતી નથી કરતી. 50 કોલેજો ઉમેરાય, જ્યારે ગુજરાત યુનિવર્સિટી એસપીમાં આવી તો 50, એમનું કામ વધી ગયું. અને ડેલી વેજર, આ વાત તો બધી મોટી મોટી છે, જો એ ડેલી વેજરને પરમેનન્ટ કરે, અમારી ભરતી કરે, અમારો જે ફ્રીડમ ઓફ સ્પીચ છે એ જો દબાવવાનો પ્રયત્ન ના થાય તો બધું સારું જ છે. પણ આ સરકાર વાતો કરે છે, અત્યાર સુધી જે ભ્રષ્ટાચાર થયો એને જો ઇન્કવાયરી કરે, અમારી વિદ્યાનગરમાં તો ઘણું બધું બહાર આવે, બધા જ વાઇસ ચાન્સલર ડિસ્કોલિફાઈડ છે. સાહેબે કહ્યું કે મોટા ભાગના વાઇસ ચાન્સલર ક્વોલિફાઈડ નથી, અમે જાણીએ છીએ, પણ સરકાર શું કરે છે? તો આ જ સરકાર, ભૂપેન્દ્રભાઈ ને બધા સારા છે, પણ જયારે અમલની વાત આવે છે ત્યારે ખોટા સાબિત થાય છે. એટલે કે સરકારનો વિરોધ નથી, પરંતુ સરકારની પોલિસીનો અત્યારે તો વિરોધ જોવા મળી રહ્યો છે. તો ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક જે રજૂ કરવામાં આવ્યું, હવે આગામી સમયમાં સરકાર હવે કેવી રીતનો વિચાર કરશે? સાથે એક બાજુ કોંગ્રેસની વાત કરવામાં આવે કે પછી અધ્યાપક મંડળની વાત કરવામાં આવે, તેમના દ્વારા પણ હજુ પણ સૂચનો આપવામાં આવી રહ્યા છે. શું હવે તેમાં બદલાવ થશે કે કેમ, સરકાર હવે તેને કેવી રીતે જોશે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે નિદતભાઈ, સ્નેહલભાઈ અને હરીશભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના ઝીરો અવર કાર્યક્રમમાં બસ એટલું જ. આપશું નમસ્કાર.